नमस्ते विद्यार्थियों, धोरण 10 विषय गणित प्रकरण 8 त्रिकोण नीतिनो परिचय भाग 2 तारीख 25/9/2020 આપણે સ્વાધ્યાય 8.1 ના બે દાખલા લીધા છે. આજે પ્રશ્ન ત્રીજો. પ્રશ્ન ત્રીજાની અંદર જો સાઇન એ બરાબર 3/4 હોય તો કોસ એ અને ટેન એ ની ગણતરી કરો. તો આપણે ત્રિકોણ લઈએ, ત્રિકોણ એબીસી. આપણે કાટકોણ ત્રિકોણ એબીસી લઈએ જેમાં બી ખૂણો 90 હોય. આ એબીસી કાટકોણ ત્રિકોણ આથી સાઇન એ. હવે જો સાઇન એ નું છે ને સૂત્ર શું આવે, સામેની બાજુ છેદમાં કર્ણ, તો એની સામેની બાજુ બીસી થાય, છેદમાં કર્ણ એટલે એસી થાય, બરાબર 3/4. બીસી ના છેદમાં આનો એકાંતર પ્રમાણ કરના પર બીસી છેદમાં 3 બરાબર એસી છેદમાં 4 બરાબર 13. તો બીસી બરાબર કેટલા આવ્યા? 3/13. એટલે એસી બરાબર કેટલા? 4/13. હવે સાઇન એ આવ્યું એના પરથી આપણને ત્રિકોણની બે બાજુ મળી ગઈ. હવે ત્રીજી સાઇડ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શોધીએ. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 પાયથાગોરસના પ્રમેય પ્રમાણે પહેલાં તો મેઇન સૂત્ર પાયથાગોરસનું કર્ણનો એટલે એસી સ્ક્વેર બરાબર બીસી સ્ક્વેર પ્લસ એબી સ્ક્વેર. આની અંદર આપણે એબી શોધવાના છે. એબી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર માઇનસ બીસી સ્ક્વેર બરાબર 4k² - 3k² બરાબર 16k² - 9k² 16 માંથી 9 જાય 7k² એ બી સ્ક્વેર બરાબર 7k² એનું વર્ગમૂળ એ બી બરાબર √7k. ત્રીજી સાઈડ આપણને √7k મળી. હવે આપણને બે પ્રશ્નો પૂછેલા છે. કોસ એ પેલા કોસનું સૂત્ર લખવાનું. કોસમાં પાસે બાજુ છેદમાં કર્ણ આવે તો એની પાસે બાજુ એ બી કહેવાય. એ બી છેદમાં એસી એની કેમ મૂકો? એ બી એટલે √7k/4 ગયા. કે કેવડી ગયા? √7/4. કોસ એની કિંમત આવી √7/4. બીજું આપણને ટેન પૂછ્યું છે. ટેન એ પેલા ટેનનું સૂત્ર આવડવું જોઈએ. સામેની બાજુ છેદમાં પાસે બાજુ, તો એની સામેની બાજુ બીસી થાય પાસેની બાજુ એવી થાય બરાબર બીસીની કિંમત 3k/√7k. કેવડી ગયા? 3/√7. તો એ બરાબર 3/√7. પ્રશ્ન નંબર 4. જો 15 cot A = 8 આવી જાય. 15 cot A = 8 તો સાઈન એ અને સેક એ શોધો. તો આપણે કાટકોણ ત્રિકોણ એબીસી લઈએ. આપણે કાટકોણ ત્રિકોણ એબીસી લઈએ જેમાં ખૂણો બી 90 હોય. હવે તો ધ્યાન રાખજો, 15 cot A = 8 આ વખત બાજુ ભેદ કરા. તો પેલા કોટ એટલે સૂત્ર કરતા મને 8/15 થાય. હવે કોટ એ કોટેનું સૂત્ર શું છે? તો પાસે બાજુ છેદમાં કર્ણ, એની પાસે બાજુ કઈ કહેવાય? એ બી. અને સામે બાજુ કઈ કહેવાય? બીસી બરાબર 8/15. પછી આ બીસી ના 8 ને એકાંતર પ્રમાણ કરો. એબી છેદમાં 8 બરાબર બીસી ના છેદમાં 15 બરાબર કે. એબી બરાબર 8k, બીસી બરાબર 15k. આ રીતે આપણને બે સાઈડ આપેલી છે. હવે પાયથાગોરસના પ્રમાણ ત્રીજી સાઈડ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે એસી શોધવાનું છે. એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર 8k² પ્લસ 15k² બરાબર 64k² પ્લસ 225k² એસી સ્ક્વેર બરાબર 289k² એસી સ્ક્વેર નો વર્ગમૂળ 80 289 નું વર્ગમૂળ 17 થાય. 80 નો જવાબ આપણને 17k મળ્યો. આ રીતે ત્રણે બાજુ મળી ગઈ. હવે આપણને બે પ્રશ્નો પૂછાયા. સાઇન એ શોધવાનું કીધું છે. તો સાઇન એ તો સાઇન એનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ, તો એની સામેની બાજુ આ કઈ થાય? તેની સામેની બાજુ બીસી થાય છેદમાં કર્ણ એટલે 80 બરાબર 15k/17k. આ કે કેવડી ગયા? 15/17. સાઇન એની કિંમત 15/17 આવી. સેમ એ કર્ણના છેદમાં પાછળ બાજુ સૂત્ર બરાબર એમ નો આમાં કર્ણ કોણ છે? 80 અને પાછળ બાજુ છેદમાં એ બી બરાબર 17k/8k. કે કેવડી જાય? 17/8. પ્રશ્ન નંબર 5. જો
sec theta berapa tiga sigma pa. Oke, to baki nama badar trikon, kul trikon ini trikon itu ada 6 ya. Ima apne sec a berapa tiga sigma pa itu sih, to baki nama 5 berapa. Tapi apne trikon trikon ini bisa lihat, ima kamu bingung loh, apne c di apa kita lihat, apne c di berapa guna lewat aja. Tapi apne itu sum sec theta. तो सेक में बड़ा सूत्र सो आवे तो सेक ले गणन छेद में 5 से भाग देता है बराबर और थीटा में गणन कौन आवे AC और 5 से भाग दू BC या अपन ने डेटा छेद में 12 पाछे एकांतर प्रमाण BC ने केंद्र एकांतर प्रमाण करो AC ना छेद में 13 बराबर BC ना छेद में 12 भाग 13 तो AC बराबर 13 k और BC बराबर 12 k अब ये साइड बनी गए और तीन साइड पाइथागोरस का प्रमाण त्रिकोण ABC मा कोण B बराबर नियम पाइथागोरस ना प्रमेय प्रमाण है AC शोधवानो होले AC आपेल छे AC स्क्वायर AB स्क्वायर प्लस BC स्क्वायर अमा शोधवानो शू छे AB तो AB स्क्वायर बराबर AC स्क्वायर माइनस BC स्क्वायर बराबर 13 के नो वर्ग माइनस 12 के नो वर्ग 13 नो वर्ग 169 काय 169 के वर्ग माइनस 169 के वर्ग तो AB स्क्वायर बराबर 25 के नो वर्ग आयो તેથી AB बराबर 5 के बीच साइड आपने केनी मली 5 के तोने साइड मिली जाए પછી આપણે બાકીના ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાના છે એક શેપ જ આપ્યું છે બાકીના 500 દ્વારા એટલે આપણે sin લે તો sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં બરાબર AB છેદમાં AC બરાબર 5k છેદમાં 13k અને આ કે ઉડી જાય બરાબર 5k છેદમાં 13 sin થીટાની કિંમત 5k છેદમાં 13 cos થીટા બરાબર પાસે બાજુ છેદમાં કર્ણ बराबर थीटा की पासे बाजू BC छेदमा कर्ण ले AC बराबर 12 के छेदमा 13 के केवली जाए बराबर 12 छेदमा 13 tan थीटा तो tan थीटा का सूत्र सामने बाजू छेदमा पासे बाजू बराबर AB छेदमा BC बराबर 5 के छेदमा 12 के बराबर 12 छेदमा 12 cos थीटा बराबर पासे बाजू छेदमा सामने बाजू बराबर BC ना छेदमा AB बराबर 12 के ना छेदमा 5 के बराबर लाना छेदमा 8 cosec थीटा बराबर गुणन छेदमा सामने बाजू बराबर AC छेदमा AB बराबर 13 के छेदमा 5 के ये क्यों नहीं जाए 13 छेदमा 5 प्रश्न नंबर 6 खूणो A અને ખૂણો B એવા લોકોનો છે કે જેથી cos A बराबर cos B साबित करो कि खूणो A बराबर खूणो B आपने वहाँ बीच त्रिकोण लिए त्रिकोण APQ के मार्ग P खूणो काय खूणो धारो कि त्रिकोण APQ मा खूणो B बराबर 90 वाला अने बीजो त्रिकोण त्रिकोण BMN मा खूणो M बराबर 90 अबे cos A cos નું સૂત્ર થાય પાસે બાજુ છેદમાં કર્ણ બરાબર p ના છેદમાં aq અને cos b બરાબર પાસે બાજુ છેદમાં કર્ણ બરાબર bm છેદમાં nb આથી આપણે લખ્યું છે cos a બરાબર cos b તો cos a ની કિંમત કેટલી મળી તો pa છેદમાં aq બરાબર bm છેદમાં nb pa છેદમાં aq बराबर bm छेदमा nb बराबर k डाटा pa बराबर आयतन प्रमाण करना मतलब k mb અને aq बराबर k nb આ બે સાઈડ મળી ગઈ pa અને aq હવે બંને ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય પ્રમાણે pq² અને pq સાઈડ શોધવાની છે તો pq² બરાબર કર્ણનો વર્ગ એટલે aq નો વર્ગ માઈનસ pa² અને mn² બરાબર bn² માઈનસ bm² pq² છેદમાં mn² બરાબર pq² નો જવાબ આવ્યો ઉપર aq² માઈનસ pa² છેદમાં mn² નો જવાબ bn² માઈનસ bm² pq² છેદમાં mn² બરાબર આની કિંમત મૂકી a ની જગ્યાએ aq ની જગ્યાએ kbn અને k વર્ગ bn વર્ગ માઈનસ pa ની જગ્યાએ k into b m के वर्ग कर ले k square b m square छेद में b m square minus b m square p q square छेद में m n square बराबर मतलब k वर्ग सामान्य करना कि b n square minus b m square छेद में b n square minus b m square अभी यू
PQ square chedma MN square barabar K square. PQ chedma MN barabar K hoga. Aam trikon APQ ane trikon BMN ma PA chedma BM side area side barabar AQ chedma BN. To ma side area side kevi levati PA lidhu aa PA lidhu ena chedma BM avshe. AQ lidhu aa AQ karan lidhu koma karan BM. PQ side lidhi tava MN. तो बराबर के धारो तो बाजू 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 सरद मुजब बने त्रिकोण त्रिकोण APQ आणि साने समरूप म्हणजे समरूप त्रिकोण BMN તેથી કોણ A બરાબર કોણ B સાબિત થાય પ્રશ્ન નંબર 7 ની અંદર જો કોણ થીટા બરાબર 7 ના છેદ માં 8 હોય તો બે પ્રશ્ન આવ્યા છે પહેલો પ્રશ્ન એક પ્લસ સાઈન બીજા પ્રશ્નમાં એક માઈનસ સાઈન छेद में एक प्लस कोस बीजा कोस में एक माइनस कोस तो दो और बीजू कोस स्क्वायर थीटा तो दो तो दारु के त्रिकोण एबीसी हमने एबीसी त्रिकोण लिया है हमारा कोण बी बराबर नियम और एसी कोण थीटा लिया है अबे कोर टाइप में एक पूछे कोर थीटा बराबर सात ना छेद में तो कोर में पहला सूत्र सोता है पासेंट बाजू छेद में सामने बाजू तो थीटा नी पासेंट बाजू बीसी था है छेद में सामने बाजू ए भी था है बराबर 7 ना छेद में 8 BC छेद में 7 अभी एकांतर प्रमेय करने का AB छेद में 8 बराबर k है तो BC बराबर अपन ने 7 k मिले AB बराबर 8 में मिले अभी बाजू देखिए अबे त्रिकोण ABC में कोण B बराबर नहीं हो पाइथागोरस का प्रमेय को माना करते हैं साइड्स होती है तो AC स्क्वायर बराबर AB स्क्वायर बराबर BC स्क्वायर बराबर 8 के नंबर बनता 7 के नंबर बराबर 64 के वर्ग बनता 49 के वर्ग AC स्क्वायर बराबर 103 के वर्ग है अनुवर्गमूल AC का k स्क्वायर अनुवर्गमूल k था पर 103 नो निकल ले रूट 103 नो k अबे अपन ने sin cos ने k की कोट की जरूरत है तो sin बराबर समझ ले sin थीटा बराबर सामने बाजू छेद में कर्ण बराबर AB छेद में AC बराबर 8 के छेद में रूट 103 के एक केवरी क्या 8 का छेद में रूट 113 साइन थीटा की कीमत मिले कोस थीटा पासे बाजू छेद में कर्ण बराबर BC ना छेद में AC बराबर 7 के छेद में रूट 113 के एक केवरी जाए 7 का छेद में रूट 113 अब ये कीमत मिले और पहला प्रश्न 1 प्लस साइन छेद में 1 प्लस कोस 1 माइनस साइन 1 माइनस कोस अब ये छे अभी नो गुणाकार a प्लस b ने मैंने b डैश के मैंने b स्क्वायर था इस सूत्र प्रमाण है अब ये नो गुणाकार 1 माइनस साइन स्क्वायर लेगा अब ये नो गुणाकार 1 माइनस कोस लेगा अब ये हमने सूत्र साथ दिया मैं 1 माइनस साइन स्क्वायर थीटा और कोस स्क्वायर थीटा था अब आज जो सूत्र आओ से याद रखो 1 माइनस साइन स्क्वायर थीटा की जगह कोस स्क्वायर थीटा 1 माइनस कोस स्क्वायर थीटा की जगह साइन स्क्वायर थीटा साइन और कोस की कीमत आपको पता है कोस की कीमत 7 का छेद में रूट 113 इन वर्ग छेद में 8 का छेद में रूट 113 है ना वर्ग तो 7 का वर्ग 49 रूट 113 का वर्ग 113 8 का वर्ग 64 रूट 113 का वर्ग 113 113 113 भी किया 49 का छेद में 64 मतलब अपन ने 1 प्लस साइन 1 माइनस साइन 1 प्लस कोस 1 माइनस कोस की थी ओगन बचाना छेद में चौसाई ना और बीजो अपन ने कोट स्क्वायर कुछ नहीं पहले आपने कोट लिखी थी तो कोट थीटा तो जो आ चौथा सूत्र है कोट मा कोस ना छेद में साइन ना है बराबर कोस ले सात ना छेद में रूट 113 छेद में आठ ना छेद में रूट 113 रूट 113 तो उड़ी गया सात ना छेद में आठ आ कोट में तो आपने तो कोट स्क्वायर करवा दो तो कोट नो वर्ग कोट स्क्वायर थीटा बराबर 7 का छेद में 8 नो वर्ग कोट स्क्वायर थीटा बराबर 7 नो 49 छेद में 8 नो 64 कोट स्क्वायर थीटा बराबर 49 ना छेद में 64 प्रश्न नंबर 8 नो 3 कोट के बराबर 4 तो कोट के बराबर 4 का छेद में 3 थाय कोट ए सूत्र पासेन बाजू छेद में सामेन बाजू આપણે એની પાસે બાજુ લઈએ તો એ બી અને સામ બાજુ એટલે બીસી એ બી છેદમાં બીસી બરાબર 4 ના છેદમાં 3 એટલે એ બી
એકાંત પ્રમાણ કરતા કોઈ એક ત્રિવિધા છે માં 4 બરાબર BC ના છે માં 3 બરાબર K AB બરાબર 4 K BC બરાબર 3 K ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 પાયથાગોરસ ના પ્રમેય પ્રમાણે ત્રીજી સાઈડ સુધી AC સ્ક્વેર બરાબર BC સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર બરાબર 3 K નો વર્ગ પ્લસ 4 K નો વર્ગ બરાબર 9 K વર્ગ વત્તા 16 K વર્ગ આ બેનો સરવાળો AC સ્ક્વેર બરાબર 25 સ્ક્વેર સ્ક્વેર તેથી એનો વર્ગમૂળ AC બરાબર 5 K એટલે તમને સાઈડ મળી ગઈ હવે sin A બરાબર સામે બાજુ છેદમાં કર્ણ બરાબર BC ના છેદમાં AC બરાબર 3 K છેદમાં 5 K એ કેવડી જાય કર્ણ ના છેદમાં આ sin A ની કિંમત cos A બરાબર પાછળ બાજુ છેદમાં કર્ણ બરાબર AB છેદમાં AC બરાબર 4 K છેદમાં 5 K K કેવડી જાય બરાબર 4 ના છેદમાં 8 tan A બરાબર સામે બાજુ છેદમાં પાછળ બાજુ બરાબર BC છેદમાં AB બરાબર 3 K છેદમાં 4 K K કેવડી જાય બરાબર 3 ના છેદમાં 4 હવે ડાબી બાજુ આપણે જે રકમ આપી છે ને ડાબી બાજુ 1 માઈનસ tan સ્ક્વેર A છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર A 1 માઈનસ tan ની કિંમત 3 ના છેદમાં 4 એટલે 1 માઈનસ 3 ના છેદમાં 4 નો વર્ગ છેદમાં 1 પ્લસ 3 ના છેદમાં 4 નો વર્ગ બરાબર 1 માઈનસ 9 ના છેદમાં 16 છેદમાં 1 પ્લસ 9 ના છેદમાં 16 બરાબર 16 માઈનસ 9 છેદમાં 16 છેદમાં 16 પ્લસ 9 છેદમાં 16 16 છૂટી જાય 16 માંથી 9 જાય 7 16 વત્તા 9 એટલે 25 ડાબી બાજુનો જવાબ 7 ના છેદમાં 25 આવ્યો હવે આપણે જમણી બાજુનો જવાબ મેળવીએ જમણી બાજુ બરાબર cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a બરાબર cos ની કિંમત 4 ના છેદમાં 5 નો વર્ગ માઇનસ 3 ના છેદમાં 5 નો વર્ગ બરાબર 16 ના છેદમાં 25 માઇનસ 9 ના છેદમાં 25 બરાબર 16 માઇનસ 9 છેદમાં 25 બરાબર 7 ના છેદમાં 25 જમણી બાજુનો જવાબ હવે જો ડાબી બાજુ અને જમણી બાજુ બે જવાબ સરખા આવ્યા એટલે ડાબા બરાબર જવાબ તેથી 1 માઇનસ tan સ્ક્વેર a છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર a બરાબર cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a જે સાચું છે પ્રશ્ન નંબર 9 ની અંદર ત્રિકોણ ABC માં આ બિંદુનો કાટખૂણો આપ્યો છે tan a બરાબર 1 ના છેદમાં √3 આપ્યો આ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 tan a આપણે પેલા સાઈડ મેળવી tan a પરથી તો tan નું સૂત્ર સામે બાજુ છેદમાં પાછળ બાજુ હવે એથી સામે બાજુ એટલે BC થાય છેદમાં પાછળ બાજુ એટલે AB થાય બરાબર 1 ના છેદમાં √3 BC ના છેદમાં 1 બરાબર AC ના છેદમાં K √3 બરાબર K એટલે BC બરાબર 1 K એટલે BC નો જવાબ આપણને 1 K મળે AB બરાબર √3 K હવે આ ત્રીજી સાઈડ બાકી છે પાયથાગોરસ ના પ્રમાણે ત્રિકોણ ABC માં કોણ B બરાબર 90 પાયથાગોરસ ના પ્રમાણે AC સ્ક્વેર બરાબર BC સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર બરાબર 1 K કૌંસમાં દેવર વત્તા √3 K કૌંસમાં દેવર બરાબર K વર્ગ વત્તા 3 K વર્ગ એટલે AC સ્ક્વેર બરાબર 4 K વર્ગ વર્ગમૂળ AC બરાબર 2 K એટલે આ રીતે તમને સાઈડ મળી ગઈ હવે sin A આપણે 4 મેળવી sin A બરાબર સામે બાજુ છેદમાં કર્ણ બરાબર BC ના છેદમાં AC બરાબર 1 K છેદમાં 2 K K કેવડી જાય બરાબર 1 ના છેદમાં 2 cos A બરાબર પાછળ બાજુ છેદમાં કર્ણ બરાબર AB છેદમાં AC બરાબર √3 K છેદમાં 2 K K કેવડી જાય બરાબર √3 ના છેદમાં 2 sin C C થી લેવાનું સામે બાજુ છેદમાં કર્ણ C ની સામે બાજુ AB છેદમાં કર્ણ એટલે AC બરાબર √3 K છેદમાં 2 K K કેવડી જાય બરાબર √3 ના છેદમાં 2 cos C પાસે બાજુ છેદમાં કર્ણ બરાબર BC છેદમાં AC બરાબર 1 K છેદમાં 2 K K કેવડી જાય બરાબર 1 ના છેદમાં 2 આ રીતે sin A cos A sin C cos C મેળવી લીધા હવે પહેલો ભાગ sin A cos C plus cos A sin C બરાબર sin નો જવાબ આપેલા છે 1 ના છેદમાં 2 ગુણ્યા cos c એનો જવાબ 1 ના છેદમાં 2 1 ના છેદમાં 2 ગુણ્યા 1 ના છેદમાં 2 પ્લસ cos a એટલે √3 ના છેદમાં 2 ગુણ્યા sin c એટલે √3 ના છેદમાં 2 ઉપર 1 ગુણ્યા 1 એટલે 1 છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4 પ્લસ √3 ગુણ્યા √3 એટલે 3 2 ગુણ્યા 2 એટલે 4 અને 4 એટલે 1 વત્તા 3 છેદમાં
4 4 ના છેદમાં 4 તો જવાબ sin a cos b cos a sin c નો જવાબ 1 મળે છે બીજો દાખલો cos a cos c sin a sin c cos a ની કિંમત √ કરવા ના છેદમાં 2 ગુણ્યા 1 ના છેદમાં 2 માઇનસ sin ની કિંમત 1 ના છેદમાં 2 ગુણ્યા sin c ની કિંમત √ કરવા ના છેદમાં 2 रूटन गुनिया एक ले रूटन चिन्मा बी गुनिया बी ले चार एक गुनिया रूटन ले रूटन चिन्मा बी गुनिया बी ले चार रूटन माइनस रूटन चिन्मा चार ले जीरो ओम्बर आजे समझावे ला स्वाध्याय आपको देखना प्रश्न नंबर ग्राउंड थी नौ ग्राउंड चार पांच छह सात आठ नौ निगरती वीडियो जो ત્યાર બાદ પાના નંબર 12 અને 13 પરના ઉદાહરણના પ્રશ્ન 1 થી 5 પ્રશ્નોની ગણતરી રૂપમાં કરવાની છે.